નમસ્કાર મિત્રો હું છું બિરેન પટેલ સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ યોજના ગુજરાતની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ બાગાયતી યોજના જે આ મિત્રો આ ખેડૂતના પ્રોટોલ પર બાગાયતી યોજના અંતર્ગત જે બહાર પાડવામાં આવેલી છે જેમની અંદર વાવેલા ફળોના પાકોમાં જે સહાય યોજનાની અંતર્ગત જે એંસી હજાર રૂપિયાની જે સહાય યોજના મળવાપાત્ર છે એમના વિશે વાત કરવાના છીએ કે જેમાં અતિ ધનિષ્ઠ ખેતીઓથી વાવેલા ફળોના પાકને જે સહાય જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે તો એમના વિશે કે ઘર બેઠા તમે તમારા મોબાઈલ લેપટોપ કોમ્પ્યુટરના માધ્યમથી કઈ રીતના ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો એમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું અને સાથે સાથે તેમાં જરૂરી ડોક્યુમેન્ટ જરૂરી દસ્તાવેજો પણ તમારે કયા કયા એમની અંદર જરૂર પડશે તે પણ આપણે એમના વિશે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો થોડોક લાંબો છે પણ જોતા રહો અંત સુધી તો મિત્રો બાગાયતી યોજના જે અતિ ધનિષ્ઠ ખેતીઓના જે પાકોનું જે આપણે યોજના અંતર્ગત વાત કરવાના છીએ તો સૌથી પહેલાં તો તમે તમારા મોબાઈલ કોમ્પ્યુટર લેપટોપની અંદર ગૂગલ બ્રાઉઝર ઓપન કરી લો ગૂગલ બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે ત્યાં આય ખેડૂત લખવાનું છે આવી રીતના આય ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે જેવું મિત્રો સર્ચ કરશો એટલે અહીંયા સૌથી પહેલાં આય ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટોલ એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો ક્લિક કર્યા પછી એમ ગુજરાત જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એ તમારી સામે ડિસ્પ્લેમાં આ રીતના ઓપન થઈ જશે ત્યાં જે આ આઈ પ્રોટોલ આઈ ખેડૂતનું આઈ પોર્ટલ છે તો આ રીતના એમની વેબસાઇટ ઓપન થશે ત્યાં અહીંયા નીચે યોજનાનું જે મેનુ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જો મિત્રો યોજનાના મેનુ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઘણી બધી યોજના અંતર્ગત તમને અહીંયા માહિતીઓ દર્શાવવામાં આવેલી છે જેમની અંદર ખેતીવાડીની યોજના હોય પશુપાલનની યોજના હોય બાગાયતી યોજના હોય મત્સ્ય યોજનાઓ યોજના હોય અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીયલ કોર્પોરેટ લિમિટેડ ઘણી બધી યોજનાઓ છે તો અહીંયા આપણે વાત કરવાના છીએ બાગાયતી યોજના અંતર્ગત તો અહીંયા જે બાગાયતી યોજના છે ત્યાં નીચે અહીંયા વિગતોમાં વિગતો માટે અહીં ક્લિક કરો ત્યાં તમારે ક્લિક માર્ક કરવાનું છે ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન સામે આ રીતના વ્યૂ આવી જશે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા સૌથી પહેલી અતિધનિષ્ઠ ખેતીની વાવેલા ફળો પાકોની જે યોજના અંતર્ગત આપણે વાત કરવાના છે ત્યાં પહેલાં નંબર ઉપર છે અહીંયા બાજુમાં વધુ માહિતી માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા ઘણી બધી અલગ અલગ જાતિઓ વિશે તમને કેટલી સહાય મળવાપાત્ર છે એમના વિશે દર્શાવવામાં આવેલું છે અહીંયા સૌથી પહેલાં અનુસૂચિત જાતિ માટે છે પછી નીચે અનુસૂચિત જનજાતિ માટે છે એવી રીતના અલગ અલગ માહિતીઓ આપેલી છે તો તમે એકવાર વાંચી લેજો હવે આપણે વાત કરીએ અનુસૂચિત જાતિ માટે તો યુનિટ કોસ્ટના રૂપિયા બે લાખ હેક્ટર ડીટ એટલે કે ટપક સિંચાઈ પદ્ધતિ માટે ખર્ચના ચાલીસ ટકા અથવા તો એસી હજાર રૂપિયા હેક્ટર ડીટ મળવાપાત્ર છે અને યુનિટ કોસ્ટ ટુમાં જે રૂપિયા એક લાખ પચીસ હજાર હેક્ટર ડીટ જેમાં પણ ટપક સિંચાઈ પદ્ધતિના વિના ખર્ચના ચાલીસ ટકા અથવા તો પચાસ હજાર જે પણ ઓછું હશે તે તમને મળવાપાત્ર છે હવે મિત્રો અહીંયા એમની વાત કરીએ કે કઈ રીતના યોજનાનો જે હેતુ છે તો એમના વિશે તો પ્લાન્ટિંગ જે મટરિયલ માટે એન એચ બી દ્વારા એક્રિડેશન થયેલા કૃષિ યુનિટ બાગાયતી ખાતાની નર્સરીઓમાંથી તેમજ ડિસ્યુકલ્ચર પ્લાન્ટિંગ મટીરિયલ જે રોપા માટે ડી દ્વારા માન્ય અથવા તો એક્રિડેશન થયેલા ટિશ્યુ લેબ અથવા તો જીએનએફસી જીએ એસ કૃષિ યુનિટની ટિશ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેરાત સહાય સંસ્થાઓ પાસેથી તમારે પ્લાન્ટિંગ મટીરિયલ ખરીદી કરવાની રહેશે બીજો મિત્રો ત્રણ હપ્તા એટલે કે સાઠ વીસ વીસમાં જે સહાય મળવા પાત્ર થશે અનુસૂચિત જાતિના ખેડૂતોના ખાતેદારોને માઇક્રો ઇરિગ્રેશન સિસ્ટમ એટલે કે એમઆઈએસ અપનાવેલા હોય તેવા ખેડૂતો ખાતેદારોને પ્રધાન પ્રાધાન્ય આપવાનું રહેશે અને જે તે ખેડૂત ખાતેદાર બાગાયતી પાકોના વાવેતરની નોંધણી જે પાણીપત્રકમાં દાખલ દાખલ કરવામાં આવેલી રહેશે વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારમાં તલાટીઓનો તે બાબતે દાખલો કે ખેડૂતોએ રજૂ કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો નવીન ટપક સિંચાઈ પદ્ધતિ જે ઊભી કરવાની રહેશે જે માટે જીજીઆરસીનો સંપર્ક કરવાનો રહેશે ને રાજ્ય વધારાની પચીસ ટકા જે પૂરક સહાય ફક્ત વાવેતર માટે જ આપવાની રહેશે અને લાભાર્થી દીઠ ચાર હેક્ટરની મર્યાદા આ યોજના અંતર્ગત રાખવામાં આવેલી છે બીજું મિત્રો આ યોજના તમે આજીવન એક જ વખત લઈ શકો છો અને આ યોજના બાર સાત બે હજાર બાવીસથી શરૂ થઈ ગઈ છે અને જેમની અંતિમ તારીખ છે એકત્રીસ સાત બે હજાર બાવીસ તો જે કોઈ ખેડૂત મિત્રોને આ યોજના અંતર્ગત લાભ લેવાનો હોય તો એકત્રીસ સાત બે હજાર બાવીસ સુધી એમના ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવા હવે મિત્રો અરજી ફોર્મ કઈ રીતના ભરવા તો સૌથી પહેલાં તો તમારે અહીંયા અરજી કરો ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે અરજી બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન સામે આ રીતના એક ડિસ્પ્લે ઓપન થઈ જશે વ્યૂ આવી જશે તેમના અહીંયા સૌથી પહેલાં તો તમને સૂચનાઓ આપેલી છે અને કઈ રીતના તમારે સ્ટેપ ફોલો કરવાના છે એમની માહિતી આપેલી છે તો એકવાર આ જરૂરથી વાંચી લેવી શાંતિપૂર્વક જેથી કરીને જ્યારે પણ આપણે ઓનલાઈન અરજી કરતા હોય તો એમાં કંઈ ભૂલ ના રહી જાય એમના વિશે હવે મિત્રો અહીંયા નીચે વાત કરીએ તમે જે કરેલી જે અરજી છે પસંદ કરેલી તો તેમાં બાગાયતી યોજના છે અને પસંદ કરેલો જે મુખ્ય ઘટક છે અતિ ધનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો હવે મિત્રો તમને અહીંયા નીચે તમે રજીસ્ટ રજીસ્ટર્ડ અરજી અરજદાર છો કે નહીં જો તમે રજિસ્ટર અરજદાર હોય તો હા અથવા તો ના પર ટીક કરીને તમારે આગળ વધવાનું બટન પર તમારે ક્લિક કરવાનું છે એટલે જેવું કે હું અહીંયા ના પર ક્લિક કરીને આગળ વધવા બટન પર ક્લિક કરીશ એટલે તમારી સ્ક્રીન સામે આ રીતના મેનુ આવી જશે જેની અંદર તમારે જ્યારે નવી અરજી કરવાની હોય છે તો એ તમારે અહીંયા નવી અરજી કરવા બટન પર ક્લિક કરવાનું છે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા મેનુઓ જોઈએ કઈ રીતના વર્ક કઈ રીતના એમની અંદર કઈ કઈ ડિટેલ તમારે ફિલ કરવાની છે તો સૌથી પહેલાં તો નવી અરજી કરવા પર ક્લિક કરો તેના બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું મિત્રો ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન સામે આ રીતના ફોર્મ ઓપન થઈ જશે ત્યાં સૌથી પહેલાં તો તમારે અરજદારની વિગત દાખલ કરવાની છે જેમની અંદર અરજદારનું નામ પિતા અથવા તો પતિનું નામ અને અટક આ બોક્સની અંદર દાખલ કરી દેવાની ત્યાર પછી જિલ્લો તમારે અહીંયા પસંદ કરી લેવાનો છે જે તે જિલ્લામાં આવતો હોય ત્યારબાદ તમારે એ પ્રમાણે તાલુકા અહીંયા આવી જશે તાલુકો પસંદ કરી લેવાનો છે ત્યારબાદ એ તાલુકાની અંદર તમારું જે તે ગામ છે એ ગામ અહીંયા આવી જશે તે તમારે આ બોક્સની અંદર પસંદ કરી લેવાનું છે પછી મિત્રો સરનામું તમારે આ બોક્સની અંદર દાખલ કરી દેવાનું છે અહીંયા સરનામાના ત્રણ બોક્સ આપેલા છે જો આ બોક્સમાં ના સમાય તો તમે બીજા બે બોક્સ પણ યુઝ કરી શકો છો હવે મિત્રો અહીંયા પિનકોડ નંબર તમારે તમારા એરિયાનો પિનકોડ નંબર દાખલ કરી દેવાનો છે ત્યાર પછી લિંક તમે પુરુષ છો કે સ્ત્રી એ પસંદ કરવાનું છે તમારી જાતિ કઈ છે એ તમારી જાતિ અહીંયા આર્થિક રીતે નબળા એસ એસસી ઓબીસી જનરલ જે પણ કેટેગરીમાં આવતો હોય તો તમારે પસંદ કરવાની છે અને અહીંયા તમારે ઈમેલ એડ્રેસ તમારે નાખવાનું છે જો ઈમેલ એડ્રેસ તમારી પાસે ન હોય તો ન નાખો તો ચાલશે પછી મિત્રો તમે દિવ્યાંગ છો કે કેમ તમને અહીંયા પૂછવામાં આવેલું છે જો દિવ્યાંગ હોય તો હા અથવા તો ના પસંદ કરવાનું છે પછી મિત્રો ખેડૂતનો પ્રકાર કયો છે તમે નાના ખેડૂત છો સમિત ખેડૂત છો કે મોટા ખેડૂત છો એ તમારે અહીંયા પસંદ કરવાનું છે ત્યાર પછી મિત્રો મોબાઈલ નંબર તમારા બોક્સની અંદર દાખલ કરી દેવાનો છે મોબાઈલ નંબર દાખલ કરતાં પહેલાં ખાસ ધ્યાનથી તમે મોબાઈલ નંબર દાખલ કરજો કારણ કે તમારા મોબાઈલ નંબર ઉપર એમના એસએમએસ અરજીઓના સ્ટેટસને એ બધી તમને જાણકારી મળતી હોય છે પછી મિત્રો અહીંયા તમારે આધાર કાર્ડ નંબર જે આધાર કાર્ડ ઉપર બાર આંકડાનો નંબર છે એ તમારા બોક્સની અંદર દાખલ કરી દેવાનો છે અને એક્ઝેક્ટ એની નીચે એક બોક્સ આપેલું છે ત્યાં તમારે ટીક માર્ક કરવાનું છે એ શેના માટે છે કે તમે જે આધાર કાર્ડ આપો છો એ તમે જ રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છો એમની સહમિતિ સહમતિ આપવા માટેનું તમારે અહીંયા ટીક માર્ક કરવાનું છે પછી મિત્રો અહીંયા નીચે નોટ આપેલી છે કે આધાર નંબર ફરજિયાત છે અથવા તો એનરોલમેન્ટ નંબર જે ઇ આઈડી અને અન્ય ડોક્યુમેન્ટ ફરજિયાત છે એટલે કે તમારે અહીંયા એનરોલમેન્ટ નંબર ઈઆઈડી નંબર તમારા બોક્સની અંદર દાખલ કરવાનો છે હવે એ તમારે જ્યારે પણ આધાર કાર્ડ કઢાવવો છો ત્યારે તમને એક કાપલી આપવામાં આવે છે તેમાં તમારો ઈઆઈડી આઈડી નંબર હોય છે ઈઆઈડી નંબર હોય છે એ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો હોય છે ત્યાર પછી મિત્રો તમારે ડેટ અને ટાઈમ તમારે અહીંયા જે ઈઆઈડી જે કાપલીની અંદર લખેલું હોય છે એ તમારે અહીંયા દાખલ કરી દેવાનું તેમનું ફોર્મેટ મિત્રો આ રીતના રાખવાનું રહેશે ડીડી એમ એમ વાય વાય એચ એચ એમ એમ એસ એટલે કે પહેલાં તમારે તારીખ પછી મહિનો પછી વરસ પછી કલાક પછી મિનિટ અને પછી સેકન્ડ એ પ્રમાણે તમારે અહીંયા દાખલ કરી દેવાનું પછી મિત્રો અન્ય ડોક્યુમેન્ટ તમારી પાસે જે પણ પુરાવો હોય એ પુરાવા તમારે અહીંયા પસંદ કરી લેવાનું છે અને એ ડોક્યુમેન્ટનો નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે ત્યાર પછી મિત્રો અરજી જે આ અરજી કેવા પ્રકારની છે એટલે તમારે અહીંયા જે ફ્રેશ અરજી છે એટલે પહેલી વાર અરજી કરો છો બીજી વાર કરો છો તો તમારે અહીંયા પસંદ કરવાનું છે ત્યાર પછી મિત્રો જો પહેલી વાર અરજી કરતા હોય તો અહીંયા ફ્રેશ અરજી બટન પર ક્લિક કરવાનું છે ને જો જો બીજી વાર અરજી કરતા હોય તો તમારે અહીંયા તમારે બીજું એ પ્રમાણે નાખવાનું છે જો બીજી વાર અરજી કરતા છો તો જે અરજી ક્રમાંક નંબર છે એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે પછી મિત્રો તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો કે નહીં જો ધરાવતા હોય તો હા અથવા તો ના તમે સહકારી મંડળીના સભ્યો છો જો હોય તો હા અથવા તો ના અને તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો છો જો તમે સભ્ય હોય તો હા અથવા તો ના પટ્ટી કરીને આગળ વધશું પછી મિત્રો અહીંયા બેંકની વિગત તમારે દાખલ કરવાની છે બેંકની વિગતની અંદર તમારે અહીંયા બેંકનો આઈએફએસસી કોડ જે બેંકની પાસબુકમાં પહેલાં પાનામાં લખેલો હશે આઈએફએસસી કોડ અહીંયા દાખલ કરવાનો છે ત્યાર પછી બેંકનું નામ અહીંયા પસંદ કરવાનું છે ત્યાર પછી બેંક કયા જિલ્લામાં છે એ પસંદ કરવાનું છે ત્યાર પછી બેંકની બ્રાન્ચ જે તે બ્રાન્ચ આવતી હોય એ પસંદ કરવાની છે પછી તમારો ખાતા નંબર અહીંયા દાખલ કરવાનો છે ફરીથી તમારો બેંકનો ખાતા નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે પછી મિત્રો અરજદારનું નામ બેંક પ્રમાણે ઇંગ્લિશમાં આ બોક્સની અંદર લખવાનું છે અને એવી જ રીતના અરજદારનું સરનામું જે બેંક પ્રમાણે ઇંગ્લિશ પર તમારે આ બોક્સની અંદર દાખલ કરવાનું છે મિત્રો આ બેંકની વિગત થઈ ગયા પછી હવે જમીનની વિગત વિશે આપણે વાત કરીએ કે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે તમારે અહીંયા પસંદ કરવાનું છે જમીન રેકોર્ડ ધરાવો છો કે નહીં ટ્રાઇબલ લેન્ડ ધરાવો છો કે નહીં એ પસંદ કરવાનું છે પછી એ જિલ્લો પછી એમાં તાલુકો અહીંયા પસંદ કરવાનો અને ગામનું નામ પસંદ કરવાનું છે પછી મિત્રો અહીંયા રેશન કાર્ડની વિગતમાં તમારે રેશન કાર્ડ નંબર તમારે અહીંયા બોક્સની અંદર દાખલ કરીને અહીંયા સર્ચ બટન ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું મિત્રો સર્ચ બટન ઉપર ક્લિક કરશો એટલે રેશન કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હશે એ બધા સભ્યોના નામ અહીંયા આવી જશે તેમાંથી જે અરજી કરે છે મુખ્ય જે અરજદાર છે તો એમનું નામ પસંદ કરવાનું છે ત્યાર પછી મિત્રો અહીંયા કેપ્ચા કોડ આપેલો છે જે ફાઇવ ફોર થ્રી નાઇન એ કેપ્ચાકોડ તમારે અહીંયા બોક્સની અંદર દાખલ કરી દેવાનો છે અને અરજી સેવ કરો ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે અરજી સેવ કરો ઉપર ક્લિક કરશો એટલે તમને જે અરજી ક્રમાંક નંબર છે એ તમારા મોબાઈલના મેસેજ આવી જશે એ અરજી ક્રમાંક નંબર તમારે સાચવીને રાખવાનો છે જ્યારે પણ મિત્રો અરજી તમારે અપડેટ કરવી હોય તો બાજુના અહીંયા અરજી અપડેટ કરવા પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે અરજીનો નંબર જે તે મેસેજ આવેલો હશે એ અરજી નંબર દાખલ કરવાનો અને જમીનનો ખાતા નંબર અથવા તો રેશન કાર્ડનો નંબર તમારે અહીંયા દાખલ કરીને સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી મિત્રો આપણે અરજી કઈ રીતના કરવી એ તો વાત કરી પણ હજી આપણી અરજી અધૂરી છે એટલા માટે આપણે અરજી કન્ફર્મ કરવાની છે અહીંયા ત્રીજા બટન ઉપર અરજી કન્ફર્મ કરવામાં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરીને તમારે અહીંયા જે અરજી ક્રમાંક નંબર આપેલો છે અહીંયા દાખલ કરી અને રેશન કાર્ડ કે જમીન ખાતા નંબર તમારે અહીંયા દાખલ કરીને સર્ચ કરવાનું બધી જ ડિટેલ એકવાર સંપૂર્ણપણે વાંચી લેવી કંઈ ભૂલ નથી રહી ગઈ ને ત્યાર પછી તમારે સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને જેવી તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ જશે ત્યાર પછી તમારે અહીંયા અરજી પ્રિન્ટ કરવા ઉપર ક્લિક કરો ત્યાં તમારે જઈને આઉટ લઈ લેવાની છે બીજું મિત્રો પ્રિન્ટ આઉટ લે લીધા પછી તમારે જો તેમની કચેરી કે ઓફિસે ન જવું હોય અને ઓનલાઈન જ બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવા હોય તો તમારે અહીંયા બાજુમાં અરજી પ્રિન્ટની સહી કરેલી નકલ અપલોડ કરવાની છે એટલે કે જે તમે પ્રિન્ટ આઉટ કાઢેલી છે તો એમાં તમારે સહી કે અંગૂઠો તમારે મારીને એ ફોટાને સ્કેન કરી લેવાનો છે અને એ ફોટો જ્યારે પણ તમે સ્કેન કરો ત્યારે તમારે એમને પીડીએફ ફોર્મેટની અંદર તમારે કન્વર્ટ કરવાનો રહેતો હોય છે એટલે કે આપણે જે ફોટો પાડીએ છીએ જેપીજી પડતો હોય છે જેપીજી ફોર્મેટની અંદર તો એને પીડીએફ કઈ રીતના તમારે ટ્રાન્સફર કરવું તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી તમે જે પીજીને પીડીએફ ફોર્મેટમાં કરી શકશો અને જે પીડીએફ ફોર્મેટ છે એ બસો કેબીથી વધારે ના હોવું જોઈએ અહીંયા અમને સૂચના દર્શાવવામાં આવેલી છે જો બસો કેબી કરતાં વધારે એમની સાઇઝ હશે તો એ અપલોડ નહીં થવા દે જો બસો કેબી કરતાં વધારે સાઇઝ હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે કે ત્યાં તમે સાઇઝ કમ્પ્રેસ કરી શકો છો આટલી વસ્તુ થઈ ગયા પછી મિત્રો એ અરજી પ્રિન્ટ કરેલી જે સાયન્સિકા કરેલી જે નકલ છે એમની પીડીએફ તમારા આ બોક્સની અંદર અપલોડ કરી દેવાની છે ત્યાર પછી મિત્રો અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અહીંયા અન્ય ડોક્યુમેન્ટની અંદર તમારે સાત બારના ઉતારા આઠની નકલ આધાર કાર્ડ બેંકના પહેલાં પાનાની પાસબુક અને જાતિનો દાખલો તમારે આ અન્ય ડોક્યુમેન્ટ ઉપર તમારે અપલોડ કરવાના છે મિત્રો આ અરજી જ્યારે પણ તમે અન્ય ડોક્યુમેન્ટ ઉપર અપલોડ કરીને સબમિટ કરશો એટલે આપણી અરજી કન્ફર્મ થઈ જશે ત્યાર પછી મિત્રો સાત દિવસની અંદર જે પણ આપણે આ અરજી કરેલી છે તો એ અરજીની નકલ તમારે જે તે કચેરી કે જે પણ ઓફિસ હોય તે ત્યાં તમારે સબમિટ કરાવી દેવાની છે મિત્રો આ રીતના તમે અતિધનિષ્ઠ ખેતીથી વાવેલા ફળ પાકો જે બાગાયતી યોજના જે સહાય છે રૂપિયા એંસી હજારની તો એ તમે આ રીતના ઓનલાઈન અરજી કરી શકશો વધુમાં મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો કે જેથી કરીને વધુમાં વધુ આ અરજી આ યોજના અંતર્ગત લાભ લઈ શકે જે પણ માહિતીમાં તમને ના ખ્યાલ આવ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો કે જેથી કરીને અમે તમને માહિતગાર બનીએ વધુમાં મિત્રો ફરી વધુમાં મિત્રો અમારી યુટ્યુબ ચેનલ હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો કે જેથી કરીને ગુજરાત રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની આવી અવારનવાર યોજનાઓ સ્કીમોની નોટિફિકેશન તમને મળતી રહે ફરી મળીશું એક નવા ટોપિક સાથે ફરી મળીશું એક નવા ટોપિક નવી યોજના સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત